साबरकांठा जिल्लाना ईडरमां ईडर प्रजाकीय विद्योत्तेजक समिति द्वारा संचालित सर प्रताप हाईस्कूलनी सवा शताब्दी वर्षनी उजवणी निमित्ते कार्यक्रम योजायो हतो। आ तके धारासभ्य हितुभाई कनोडिया, संस्थाना प्रमुख, मंत्री, आचार्य, सुपरवाइजर सहितना उपस्थित रह्या हता। संस्थाए समाजे ख्यातनाम डॉक्टरो, एंजीनियरो, उद्योगपतिओ, सरकारी संस्थामां अधिकारीओ तथा ज्ञानपीठ एवोर्ड विजेता कवि उमाशंकर जोशी, लेखक पन्नालाल पटेल उपरांत नामांकित व्यक्तिओने आप्या छे, जेनी शताब्दी उजवणी निमित्તે આ કાર્યક્રમ યોજાયો હતો। ઘણી રીતે યાદ કરીએ તો જે સ્કૂલની અંદર ભૂતપૂર્વ ઉમાશંકરભાઈ જોશી અને પન્નાલાલભાઈ પટેલ સાહેબ જેવા વ્યક્તિઓ આ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને આ સ્કૂલમાંથી ભણીને એમણે પોતાના નામ પોતાની રીતે એ સ્કૂલને પણ ગર્વ મળે એ રીતે રોશન કર્યા, એના માટે અમને ઘણું ગૌરવ છે કે આવા વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે ભૂલી શકીએ। ત્યારબાદ વિચાર કરીએ તો આ જૂનામાં જૂની સ્કૂલ ગુજરાતની અંદર કહીએ તો કંઈ ખોટું નથી એવી આ સર પ્રતાપ હાઈસ્કૂલ હવે શતાબ્દી ઉજવણી કરવા માટે એટલે સવા શતાબ્દીની ઉજવણી વર્ષ ગોઠવ્યું છે। ફેબ્રુઆરીના મહિનામાં આ કાર્યક્રમ રાખવામાં આવશે। આ શાળા એના 125 વર્ષના પંથમાં અનેક સારા વિદ્યાર્થીઓ આપ્યા। જ્ઞાનપીઠ એવોર્ડ કે જે સાહિત્યનો નોબેલ પ્રાઇઝ જેવું ગણી શકાય એવો ભારતનો જ્ઞાનપીઠ એવોર્ડ આ શાળાને બે ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયા। આ શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા કે જે લોકો રાજ્યસભાના સભ્ય, જે લોકો ધારાસભ્યનું પદ જે છે પ્રાપ્ત કરેલું છે। આ શાળાના અંદર અનેક ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આપ્યા છે। 18 જેટલા સીએ થયેલા વિદ્યાર્થીઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે રહી ચૂક્યા છે। ગરીબ ઘરના અસહાય પરિસ્થિતિવાળાઓને આ શાળાએ વિશેષ ધ્યાન આપીને એમની કારકિર્દી ઉજ્જવલ બનાવી છે।